ચલો આપણે હવે આગળ ચાલીશું દાખલાની અંદર તો સૌપ્રથમ દાખલો કયો છે જોઈ લઈએ તો સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એકની અંદર સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એક ની અંદર આપણે જે દાખલો કરી રહ્યા છીએ એ ક્વેશ્ચન નંબર થ્રી છે કયો છે ક્વેશન નંબર થ્રી અને ક્વેશ્ચન નંબર માં તમને કહેલું છે ક્વોશન નંબર કહેલું છે કે નીચે નીચે આપેલા સમાં શ્રેણી માટે એનમો પલ શોધો નીચે આપેલા સમાંતર શ્રેણી માટે સમાંતર માટે જુઓ એની અંદર પહેલો દાખલો આપણને આપેલો છે પહેલા દાખલાની જે રકમ છે એ રકમ લખું છું બે સાત બાર સત્તર

બીજો પદ અને પેલા પદનો તફાવત તો શું કરીશું આપણે ડી નું તફાવતનું સૂત્ર શું છે ડી બરાબર અહિયાં કેટલા મળશે આપણને સાત માંથી બે જશે કેટલા વધે પાંચ હવે આપણે દાખલાની અંદર કયું પદ શોધવાનું છે મુ પદ તો એનમ પદ નું સૂત્ર લખીશું જે આપણે લાસ્ટ લેકચર ની અંદર મેં તમને કરાયો હતો ચાલો તો બરાબર આપણે ટી એન બરાબર ટી એન એનમ પદ બરાબર એની જગ્યા કેટલા મૂકીશું બોલો બોલો બધા B. n માં પદ n ની કિંમત આપણને ખબર નથી એટલે n n n d ની જગ્યાએ કેટલા મૂકવામાં આવશે 5 વેરી no ગુડ 5 તો હવે શું થશે જુઓ અહીંયા t n બરાબર 2 વત્તા પછી n અને 5 નો શું થશે અહીંયા ગુણાકાર n અને 5 નો શું થશે ગુણાકાર આ 5 છે ને આ n અને -1 બનીના ગુણાકારમાં છે તો પહેલા 5 n થશે એટલે શું થશે અહીંયા પાંચ એન માસ પછી એક ગુણ્યા પાંચ શું કરવાના માઇનસ બે માંથી પાંચ થશે કેટલા વધે ત્રણ પણ કેવા ત્રણ વધશે માઇનસ ત્રણ કેમકે નાની સંખ્યાની આપણે પ્લસ માઇનસ માઇનસ થાય નિશાની કોની આવે મોટી સંખ્યાની તો આપણો અહીંયા જવાબ શું આવશે પાંચ એન અને માઈનસ બે માંથી પાંચ જશે કેટલા વધશે અહીંયા ત્રણ તો એ આપણો શું હશે જવાબ હશે પાંચ એન માઇનસ ત્રણ આ કોનો જવાબ મળ્યો આપણને જે મળ્યો શું કહેવાય એન મુ પદ કહેવાય જે અહિયાં હું ગોળ રાઉન્ડ કરું તો તમને કમ્પ્લીટ દેખાય છે ને તો આપણો જવાબ કેટલો આવ્યો ટીએન બરાબર ફાઈવ એન માઇનસ થ્રી આપણો જવાબ કેટલો આવ્યો ટીએન બરાબર ફાઈવ એન માઇનસ થ્રી ક્લિયર બધાને આ દાખલા માં ખબર પડી બધાને ચલો હવે બીજા નંબર નો દાખલો નો બીજા નંબરનો દાખલામાં આપણને કેટલા આપેલા છે જુઓ રકમ પંચાણું એકસો નેવું એકસો પંચ્યાસી પછી ડેસ 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 આવી રીતે આ સંખ્યા આપેલી છે ને આટલી સંખ્યા

બસો તો એકસો પંચાણું માંથી બસો જશે એટલે કેટલા વધે ડી બરાબર માઇનસ પાંચ કેટલા વધે

માઇનસ પાંચ એન પછી કોનો કોનો ગુણાકાર થાય માઇનસ એક અને માઇનસ પાંચ નો તો માઇનસ એક ગુણ્યા માઇનસ પાંચ કરો માઇનસ માઇનસ પ્લસ પાંચ એકા પાંચ ટી એન બરાબર શું જવાબ મળ્યો આપણને બસો પાંચ કેટલા થાય મળ્યો મુ પદ આ જે જવાબ મળ્યો એ આપણને કયા પદની જવાબ મળ્યો એન માં પદ નું ક્લિયર બધાને કોઈ ડાઉટ આની અંદર ના દેખાય છે કમ્પ્લીટ

પછી આપેલા છે નવસો પછી આપેલા છે પ્રથમ પદ એટલે શું લખીશું અહીંયા એ એ બરાબર પ્રથમ પદ કેટલો આપેલો છે અહીંયા દાખલામાં

ઓકે હવે એન મુખ શોધવાનો આપણે કયા સૂત્રનો ઉપયોગ કરવો પડશે દાખલામાં એનની કિંમત આપણને ખબર નથી ડી ની જગ્યાએ માઇનસ તો ટી એન

ચલો તો આ બોર્ડ પેલા સાફ કરી દઉં છું આ વિડિયો હું તમને યુટ્યુબ પર મોકલી ને ફરીથી જોવું હોય તો बराबर ने ओके okay. है ना YouTube कई कई चैनल में तुम्हारा सब्सक्राइब करवानो याद चेक भूली गया बोलो याद चेक भूली गया था मेरे लोगों

એમ તો હું ગ્રુપમાં મોકલી દઈશ છતાં પણ કઈ કઈ ચેનલ છે અહીંયા લખી દઉં છું ફરીથી હે ને એક્સપર્ટ એકેડેમી શું છે ધ એક્સપર્ટ એકેડેમી એની અંદર સબસ્ક્રાઈબ પણ કરી દેવાનું હે ને જે વિડીયો પછી તમને ડાયરેક્ટ મેસેજ આવી ચલો ક્લિયર દાખલો ચોથા નંબરના દાખલા ની અંદર આપણને આપેલા છે અહીંયા પચાસ સો એકસો પચાસ અને બસો કરીને પછી ડેશ 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 આપેલા છે ને તો અહીંયા આપણે

કેટલા મૂકીશું પચાસ પચાસ જુઓ આ પચાસ માંથી પચાસ થશે એટલે જીરો વધે અને જીરો આપણે લખીએ ન લખીએ કઈ ફરક પડતો નથી તો બરાબર અહીંયા આ બંને તો મતલબ આ બંને ઉડી ગયા પ્લસ પચાસ ને માઇનસ પચાસ તો શું વધ્યો કાલી 50N આપણો જવાબ કેટલો આવશે તો એનો મતલબ હશે આપણો પચાસ એન ક્લિયર બધાને કોઈ ડાઉટ ખબર પડે છે કે નથી પડતી ચલો આગળનો દાખલો હે ને આગળના નંબરના દાખલાના પાંચમા નંબરના દાખલાની અંદર આપણને શું આપેલું છે અહીંયા તો પાંચમા નંબરના કે આપણને એક ભાગ્યા બે ત્રણ પાંચ ભાગ્યા બે સાત ભાગ્યા બે નવ ભાગ્યા બે પછી ડેસ ટેસ્ટ કરીને આપેલા છે હેના તો પ્રથમ પદ એ બરાબર કેટલા થશે અહીંયા જુઓ પ્રથમ પદ પેલા આપણે એની કિંમત લખીશું તો અહીંયા જુઓ પ્રથમ પદ એ બરાબર આપણા કેટલા થશે એક માઇનસ ટી વન એટલે કેટલા કરવાના એક ભાગ્યા બે તો ડી બરાબર જુઓ બંને છેદ સરખા છે બે બે લસા લેવાની જરૂર નથી ડાયરેક્ટ માઇનસ થઈ જશે ત્રણ માંથી એક જશે તો બે અને બે અને બે ભાગ્યા બે કરો એટલે કેટલો જવાબ આવે એક હવે આપણને એ અને ડી ની કિંમત મળી ગઈ એટલે આપણે શું કરીશું ટી એન નું સૂત્રનો નો એન માં પદ માં નંબર ટી એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી તો અહીંયા ટી એન બરાબર એ ની જગ્યાએ કેટલા મૂકીશું એક ભાગ્યા બે જે દાખલાની ની અંદર અંડરલાઈન કરીને તમને બતાવી રહ્યો છું વત્તા એન ની કિંમત અત્યારે આપણે મૂકતા નથી ડી ની જગ્યાએ કેટલા મૂકીશું એક તો અહીંયા શું થશે જુઓ ટી એન બરાબર એક ભાગ્યા બે વત્તા હવે એન માઇનસ એક નું એક સાથે ગુણાકાર થશે એક ગુણ્યા એક એટલે શું થશે એક એન માઇનસ એક ગુણ્યા એક એટલે માઇનસ એક થશે હવે સજાતીય પદો નો સરવાળો બાદ બાકી બે માઇનસ એક કરો તો છેદ સરખા માટે લસા લેવો પડશે તો અહીંયા ભાગાકારમાં બે છે અહીંયા ભાગાકારમાં કંઈ ન થાય એટલે એક લાગી શકાય તો બે અને એકનો લસા કેટલો આવશે બે આના નીચે બે છે ઓલરેડી એટલે ગુણવાની જરૂર નથી એનું જ આવશે આ નીચે છેદ ની અંદર એક છે બે તો એક બે આવે બે વડે બે વડે માઇનસ એક ભાગ્યા બે તો અહીંયા આપણે લખી દઈશું ટી એન બરાબર એક ભાગ્યા બે એક વત્તા એક એન એક ભાગ્યા બે વત્તા શું થશે આપણો એક ચલો આ દાખલા ની અંદર બધાને ખબર પડી કે ન ઓકે અત્યારે હવે છ જ વિદ્યાર્થીઓ આપણે જોઈન થયેલા છે કેટલા વિદ્યાર્થીઓ ફક્ત છ વિદ્યાર્થીઓ જોઈન થયેલા છે હે આનો વિડિયો હું યુટ્યુબ પર મોકલી દઈશ આપણે જે પાંચ દાખલા કર્યા ને એ પાંચે પાંચ દાખલાનો નો વિડીયો યુટ્યુબ પર આવી જશે તમારે કે ત્યાં ગ્રુપમાં મોકલીશ ગ્રુપમાં જોઈ અને તમે હોમવર્ક કરીને મને મોકલતા નથી તમારો હોમવર્ક આવતો નથી